હાય એવરીવન, આજે છે ને મારી પાસે કઈ જ મોટિવેશનલ ટોપિક નથી, જસ્ટ છે વાતો આપણા ભાઈઓની. તો ચલો શરૂ કરીએ. હંમેશા હંમેશા મારી જોડે રહેતો, પડછાયો બનીને સાથે ચાલતો એ મારો ભાઈ મને બહુ જ પ્રેમ કરતો. પોતે મને ગમે એટલી હેરાન કરે ને ચાલે, પણ જો બીજું કોઈ હેરાન કરવાનું વિચારે ને તો એ બિચારાને તો શામત જ આવી જાય છે. મારી ફ્રેન્ડ લિસ્ટમાં કોઈ એક અજાણ્યા છોકરાને જોઈને જ્યારે મારી સામે હજારો પ્રશ્નો મુકાય છે ને, ત્યારે એ ભૈલાનો પ્રેમ મને બહુ જ સારી રીતે સમજાઈ જાય છે. 5 મિનિટથી વધુ જો જોડે રહી જઈએ ને તો લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ અહીંયા જ સર્જાઈ જશે, અને 5 મિનિટથી વધુ દૂર થઈ જઈએ તો આંખોમાં પાણી આવી જાય છે. ત્યારે એ ભૈલાનો પ્રેમ મને સારી રીતે સમજાઈ જાય છે. રાતના મેન્યુ વખતે એનું ચાઇનીઝ અને મારું પંજાબી બંને વચ્ચે ધમાસાન યુદ્ધ ચાલતું હોય છે, અને જ્યારે મમ્મી પૂછે કે શું બનાવીશ મને ફાઇનલ કયો, ત્યારે ભૈલાના ફોનમાં કોઈકનો કોલ આવે અને ભાઈ બોલે કે મમ્મી તું બેનનું પંજાબી જ બનાવી દે, હું બહાર જમવાનો છું. પછી જયારે 10 વાગે ઘરે આવીને એ મારી પાસે પંજાબી ગરમ કરાવે છે ને, ત્યારે એ ભૈલાનો પ્રેમ ચાઇનીઝ કરતા તો મારા પ્રત્યે વધારે દેખાય છે. ના હવે યાર, એવું તો નથી કે હંમેશા મારી જોડે ઝઘડે છે. હા યાર, ક્યારેક પ્રેમનો વરસાદ પણ થઈ જાય છે, પણ આ પ્રેમનો વરસાદ ત્યારે જ થાય છે જયારે મારી કોઈ ફ્રેન્ડ પર મારા ભૈલાનું દિલ આવી જાય. મને સાસરે મોકલવાની બહુ જ ઉતાવળ છે, અને પાગલ એના રૂમમાં જઈને એ જ વાત યાદ કરીને રડે છે. એ મારી જોડે લડે પણ છે, ઝઘડે પણ છે, મારે પણ છે, તો પણ એ મારો ભૈલો મને બહુ જ પ્રેમ કરે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ્સ કરતા જાઓ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આ જ ચેનલ પર.